હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરીશું આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે BRF સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. છોકરાઓ, મેં જે ક્વેશ્ચન આ વિડીયોમાં આપું છું ને, એટલા ક્વેશ્ચન એકદમ સારી રીતે તૈયારી કરી જાઓ, એમાંથી છોકરાઓ તમને MCQ ડેફિનેટલી આવશે. ઓકે, અત્યારે ઘણા બધા કોલેજની અંદર ઇન્ટરનલ એક્ઝામ થઈ છે, એ બધા એક્ઝામોની અંદર તમે જોશો ને, તો જે ક્વેશ્ચન મેં તમને અહીંયા આપી રહ્યો છું ને, એની અંદરથી જ એકદમ પ્રોપરલી MCQ પૂછાયા છે. ઓકે, પછી શોર્ટ ક્વેશ્ચન એટલે જે ટૂંકા દાખલા છે, ઓકે, ટૂંકા સવાલ, અને જે મોટા સવાલ છે, આ બધા તમને જે અત્યારે હું ક્વેશ્ચન આપું છું ને, એમાંથી જ બનશે. ઓકે, તો છોકરાઓ, તમને ખબર જ છે કે જેમ કે આપણી એપ્લિકેશન પણ હતી તે પ્રમાણે હવે આપણી વેબસાઇટ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે જો છોકરાઓ, તમે આપણી વેબસાઇટના માધ્યમથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે જોઈન થઈ શકો છો, અને આપણી એપ્લિકેશન છોકરાઓ iOSમાં પણ છે. ઓકે, iOSની એપ્લિકેશનની પણ લિંક તમને અહીંયા આપેલી છે, અને બધી લિંક છોકરાઓ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. જે સ્ટુડન્ટ્સ આગળ જઈને છોકરાઓ GSET કરવા માંગતા હોય અને MCOM કરવા માંગતા હોય ગુજરાતી મીડિયમના, તો છોકરાઓ તેમના માટે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બરાબર બંને મીડિયમમાં આપણે સ્ટડી કરાવીએ છીએ. અને છોકરાઓ, આપણા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના MCOMના છોકરાઓનું આ વર્ષે રિઝલ્ટ બહુ જ ફાઇન આવ્યું છે. તમારી કોલેજમાં જે છોકરાઓ આપણી પાસે ભણતા હશે ને, એને એક વખત પૂછજો. આપણે ઘણા છોકરાઓના રિઝલ્ટ બહુ જ સારા આવ્યા છે. ઓકે, ટૂંક સમયમાં રિઝલ્ટનો પણ આપણે બહુ સારો એક લેક્ચર અહીંયા પ્રોવાઈડ કરીશું, જેથી તમને ખ્યાલ આવે કે આપણા કયા સ્ટુડન્ટના કેટલા માર્ક્સ યુનિવર્સિટીમાં ટોપ પર આવ્યા છે. છોકરાઓ, BCOMમાં પણ સારું રિઝલ્ટ છે, અને GSET પણ હવે છોકરાઓ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરી રહ્યા છે. તો જે છોકરાઓ આપણી પાસે છોકરાઓ MCOM કરશે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, એના માટે જ પહેલાં આપણે GSETના બેચને પ્રાયોરિટી આપશું. ઓકે, તો સ્ટુડન્ટ્સ આગળ વધીએ આપણા BRFના MCQ માટે. તો છોકરાઓ, BRFના MCQ તમારે કઈ રીતે મતલબ તૈયાર કરવા છે, એ હું તમને BRFના MCQ ટેલિગ્રામ ચેનલ પર આપી દઈશ. તમે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી, ત્યાંથી જોઈન કરી લેજો. ટૂંક સમયમાં ત્યાં બધા જે BRFના MCQ છે તે પ્રોવાઈડ થઈ જશે. ઓકે, ચલો, તો હવે વાત કરશું છોકરાઓ. પહેલો સવાલ છે, માલની વ્યાખ્યા આપી માલના પ્રકારો સમજાવો. છોકરાઓ, માલની વ્યાખ્યા છે ને, એ બધી જ કોલેજની અંદર ઇન્ટરનલમાં પણ પૂછાય છે, અને માલના પ્રકારો છે ને, એમાંથી છોકરાઓ તમને MCQ પૂછાય છે. એટલે ધ્યાન રાખો, તમને માલના પ્રકારો આપશે, એમાં તમને ઓળખવાનો આવશે કે આ કયા પ્રકારનો માલ છે. ઓકે, તો એ બધા તમે એકદમ પ્રોપર વાંચી જાઓ. પછી વેચાણ અને વેચાણની સમજૂતીનો તફાવત. છોકરાઓ, આમાં પણ જો તમને ડાયરેક્ટ તફાવત નહીં પૂછાય ને, તો MCQ ખાસ પૂછાશે આમાંથી. ઓકે, તમને પૂછાશે કે આ વેચાણ કેવા છે કે વેચાણની સમજૂતી કહેવાય, અથવા તો વેચાણની સમજૂતી એટલે શું, તમને નીચે પછી ઓપ્શન આપશે. ઓકે, ત્યાર પછી છોકરાઓ તમારા માટે એક વ્યાખ્યાઓ વાંચવાની રહેશે. ખરીદનાર વેચનાર માલની સોંપણી માલને માલિકીનો હકના દસ્તાવેજો, આટલી તમે એકદમ પ્રોપર વાંચી જાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આથી. ઓકે, ત્યાર પછી છોકરાઓ તમે શરતો અને બાંયધરીનો અર્થ એકદમ સારી રીતે વાંચો અને ગર્ભિત શરતો સમજાવો. ઓકે, આ શરતો કોને કહેવાય, બાંયધરી કોને કહેવાય, આના પર છોકરાઓ કંઈક ની કંઈક તો પૂછાશે જ MCQ ટૂંકા સવાલ. ત્યાર પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલની વાત કરું તો ખરીદનાર સાવધાન નિયમ જે છે ને, એ તમારે લખવાનો છે. ખરીદનાર સાવધાન, ઓકે, બાયર બી અવેર કહેવાય. અને છોકરાઓ, એના અપવાદો ખાસ વાંચી જજો. આ અપવાદો છે ને છોકરાઓ MCQમાં પૂછાય છે. આ જે અપવાદો છે ને એ MCQમાં પૂછાય છે કે ખરીદનાર સાવધાનના અપવાદો નીચેનામાંથી કયા નથી, કયા છે, એવી રીતે પૂછાઈ શકે. ઓકે, ત્યાર પછી છોકરાઓ માલિકી ની ફેરબદલીના નિયમો. છોકરાઓ આ એકદમ મસ્ત રીતે વાંચી જજો, માલિકી ફેરબદલીના નિયમો. ઓકે, અને એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આપું. આપણને એક છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે માલિક ન હોય ને એવી વ્યક્તિ દ્વારા વેચાણ સમજાવો. ઓકે, લાસ્ટ વર્ષના પેપરોની અંદર તમે જોશો ને તો સૌથી વધારે પૂછાયેલો સવાલ છે. ઓકે, ત્યાર પછી છોકરાઓ વ્યાખ્યાઓમાં એક FOB આવશે. ઓકે, અને છોકરાઓ અહીંયા છે ને એક CIF આવશે, CIF કરો. અને છે ને અહીંયા છે વહન બહારના કરારો. ઓકે, તો છોકરાઓ આ જે છે એ તમને મળી જશે ચોપડીની અંદર. આ ત્રણ પ્રકારના જે કરારો છે એ વાંચી જજો એકદમ મસ્ત રીતે. આની ટૂંકનો પૂછાઈ શકે છે, તો આ એક સવાલ છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
બીજો છે માલની સોંપણીના પ્રકાર સમજાવી, માલની સોંપણીના નિયમો સમજાવો. ઓકે, તો માલની સોંપણીના પ્રકાર સમજાવી, માલની સોંપણીના નિયમો સમજાવો. ત્યાર પછી છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અણચૂકવ્ય વેચનારની વ્યાખ્યા આપીને અણચૂકવ્ય વેચનારના અધિકારો સમજાવો. ઓકે, અણચૂકવ્ય વેચનારની વ્યાખ્યા આપીને તેના અધિકારી સમજાવો. બરાબર, ચલો તો આટલું થઈ ગયું તમારો જે પહેલો પાઠ છે યુનિટ નંબર 1. હવે છોકરા યુનિટ નંબર 2માં આવીએ તો કંપનીની વ્યાખ્યા કરી જાઓ અને એના લક્ષણો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, ઘણી બધી કોલેજોની અંદર છોકરાઓ ઇન્ટરનલની અંદર તમે જોશો ને લક્ષણો પૂછાયા છે, 13-13 માર્ક્સમાં પૂછાયા છે. કંપનીના પ્રકારો પણ છોકરાઓ 13 માર્ક્સમાં પૂછાઈ ગયા છે. ઓકે, હવે 13 માર્ક્સમાં પૂછાય નહીં ને તો છોકરાઓ ઘણી વખત કંપનીના પ્રકારો તમને છે ને એમસીક્યુમાં પણ કામ લાગે, અથવા તો તમને કંપનીના પ્રકારો ટૂંકમાં પણ પૂછે 2-2 માર્ક્સમાં. બરાબર, કે જાહેર કંપની સમજાવો, ખાનગી કંપની સમજાવો, નિધિ કંપની સમજાવો, પ્રોડ્યુસર કંપની સમજાવો, નાની કંપની સમજાવો. બરાબર, આ બધી કંપની, એક વ્યક્તિ કંપની સમજાવો, આ બધું તમને પૂછી શકે. બરાબર, એટલે બધી કંપનીના પ્રકારો સારી રીતે વાંચી જાઓ. કંપનીની રચનાની પદ્ધતિઓ સમજાવો. ઓકે, ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ ધ કંપની, છોકરાઓ પાસ એના પેપરમાં પૂછાયેલો દાખલો સવાલ છે, પાસ એના પેપરમાં પૂછાયેલો સવાલ છે. ત્યાર પછી આવેદન પત્રની વ્યાખ્યા આપીને આવેદન પત્રની કલમો સમજાવો. છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આવેદન પત્રમાં ફેરફારની વિધિ પણ સમજાવો. અને એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે સત્તાની ઉપરવતનો સિદ્ધાંત, અને એની સાથે સાથે આંતરિક વહીવટનો સિદ્ધાંત. આ બેમાંથી કોઈ પણ એક સિદ્ધાંત સારી રીતે કરી જજો, કોઈ પણ એક સારી રીતે. બંને સારી રીતે કરશો તો તમને આગળ કોઈ ઓપ્શન આવશે તો ઓપ્શન સાથે પણ કામ લાગશે. ઓકે, કારણ કે ઘણી વખત એમસીક્યુ પણ પૂછાઈ શકે છે સત્તાની ઉપરવતનો સિદ્ધાંત પર અને આંતરિક વિવાદના સિદ્ધાંત પર તમને એમસીક્યુ પણ આવે છે. એટલે છોકરાઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આમાંથી એમસીક્યુ પણ આવી શકે, ટૂંક નોંધ પણ આવી શકે, ઓકે મોટા ક્વેશ્ચન પણ આવી શકે, કંઈ પણ આવી શકે આમાંથી. નિયમના પત્રકની, નિયમપત્રની વ્યાખ્યા આપી નિયમપત્રની વિગતો જણાવો. નિયમપત્રમાં ફેરફાર સમજાવી, આવેદનપત્ર નિયમપત્રનો તફાવત સમજાવો. આ એક કરી જજો છોકરાઓ, આવેદનપત્ર અને નિયમપત્ર વચ્ચેનો તફાવત. ઓકે, ત્યાર પછી છોકરાઓ આપણે આવીએ છીએ છેલ્લા યુનિટ પર, જેમાં વચનચિઠ્ઠી અને વિનિમય પત્ર અને ચેકની વ્યાખ્યા, ઓકે તેના આવશ્યક તત્વો. છોકરાઓ આ બધાની કલમો વાંચી જજો, આ બધાની કલમ સહિત વાંચવાની, કલમ સાથે વાંચવાનું. વચનચિઠ્ઠીની કલમ કઈ છે, વિનિમય પત્રની કલમ કઈ છે, ચેકની કલમ કઈ છે, આ બધું વાંચી જજો. ઓકે, ધારણ કરનાર અને યથાનુક્રમે ધારણ કરનારની વ્યાખ્યા અને યથાનુક્રમે ધારણ કરનારના અધિકારો સમજાવો. આ બે સવાલ તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરી લેજો આના માટે. આટલું વાંચશો ને તો તમને તમારા જે એમસીક્યુ છે ને એ પણ રેડી થઈ જશે, અને કોન્સેપ્ચ્યુઅલી તમે એકદમ સારી રીતે સમજીને જાઓ આટલા ટોપિક. ઓકે, અને છેલ્લું છે આપણું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા આપીને તેના આવશ્યક તત્વો. બસ આટલું તમારા સિલેબસમાં છે, અને તમે જો આટલું એને વ્યવસ્થિત વાંચશો ને આ બધા સવાલ, તો તમને છોકરાઓ એમસીક્યુમાં પણ કામ લાગશે. અને છોકરાઓ એમસીક્યુ આવે ને એટલે તમારે થોડું ડિટેલિંગ વાંચવું જ પડે, કારણ કે તમને કદાચ જો 100 એમસીક્યુ બી તૈયારી કરીને જાઓ ને તો એમાંથી કદાચ એવું બની શકે તમારે જે 15 એમસીક્યુ આવવાના છે એ નહીં આવે. બીકોઝ જે 100 એમસીક્યુ તમે વાંચ્યા હશે ફક્ત પર્ટિક્યુલર એક કે બે ટોપિકમાંથી હશે. ઓકે, તો એમસીક્યુ માટે તમે જેટલું ડિટેલિંગ વાંચશો ને એટલું તમારા માટે સારું રહેશે. ઓકે, તો છોકરાઓ ધ્યાન રાખજો, ને આપણે તમને જેમ આગળ કીધું છે છોકરાઓ, જે છોકરાઓ આપણી પાસે એમકોમ કરવા માંગતા હોય તેના માટે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં આપણા કોર્સ રેડી હોય છે અને બહુ જ સારી રીતે ડિટેલમાં સમજાવેલા હોય છે. અને એ જ છોકરાઓ માટે જો આગળ જઈને એ લોકો જીસેટની પ્રિપેરેશન જો કરવા માંગતા હોય તો એના માટે પણ આપણે કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે છોકરાઓ. તો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કોઈ વિડીયો સાથે. ગુડ બાય એન્ડ ટેક કેર.